રાજકોટમાં સંતો મહંતો તેમજ સામાજિક અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભ ઇમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જય ઇમેજિંગ સેન્ટર લેબોરેટરીના 3 વર્ષ પૂર્ણ થતાં તેનું નવું સોપાન શુભ ઇમેજિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું છે, જેમાં MRI, સિટી સ્કેન, અલ્ટ્રાસોનોગ્રાફી, રૂડી UCG એક્સરે તેમજ અન્ય પેથોલોજી સર્વિસ ઉપલબ્ધ છે. તેમજ ગુણાત્મક ચકાસણી સાથે રાહત દરે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત રેડિયો પેથોલોજીસ્ટ, હેલ્થકેર પ્રોફેસ્કલન તેમજ ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ સારવાર માટે સજ્જ રહેશે. આ પ્રસંગે માધવ પ્રિયદાસજી સ્વામી, 5 બાળકૃષ્ણ સ્વામી, ધર્મવત્સલ્ય સ્વામી, રાધારમણ સ્વામી, બ્રહ્મતીર્થ સ્વામી, 5 અસતવલ્લભ સ્વામી સહિતના સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. રાજકોટમાં આજે આરોગ્ય ક્ષેત્રે એક નવું સોપાન ભાઈ શ્રી અમૃતભાઈ અને એમના પરિવારજનો દ્વારા શરૂ થઈ રહ્યું છે. એમને અંતઃકરણ પૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. પૂજ્ય બાલ સ્વામી અને એમની આખી સંત વૃંદ આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધાર્યા છે, એટલે મને એમ કહેવામાં જરાય સંકોચ નથી કે અહીંયા દર્દીઓને દવા તો મળશે જ, હારે હારે દુવાય મળશે. અને એને કારણે દર્દીઓને સારી રીતે સેવા કરવાનો અવસર મળશે. મારે અત્યારે અહીંયા કહેવું જોઈએ, પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી ગુજરાતની જનતાના આરોગ્ય માટે એમણે ઘણા સુંદર પ્રયાસો કરેલા, જેમાં મા કાર્ડ નામનું એક કાર્ડ આપવામાં આવ્યું. પહેલી વખત કોઈ કાર્ડ લઈ અને દવાખાને જાય અને કાર્ડના માધ્યમથી એની દવા થાય એવું શરૂ થયું આપણા રાજ્યમાં. 108 આવી, એ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે આપણને આ આરોગ્યની સુવિધા પ્રાપ્ત થઈ. આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી બન્યા પછી એમણે મુખ્યમંત્રી શ્રી તરીકે જે કાર્યક્રમો શરૂ કરેલા એને ઓર વેગ આપવામાં તેઓ સફળ થયા અને આખાએ દેશમાં આયુષ્યમાન કાર્ડ આજે વિશ્વની સૌથી મોટી યોજના તરીકે ઓળખાય એવી યોજના દેશના નાગરિકોને મોદી સાહેબે આપી. અને આ ચૂંટણી પછી જેમાં તમે બધાએ મને આશીર્વાદ આપ્યા અને રાજકોટમાંથી સંસદની અંદર મને મોકલ્યો, પાલ સ્વામીએ બહુ ઉપાધિ કરી, હનુમાનજીને બહુ પ્રાર્થના કરી, એ ચૂંટણી પછી આખાએ દેશના સ્વામી 70 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિક હોય, પછી એમાં ધર્મ, જ્ઞાતિ, સમાજ, આવક કશું જ જોવાનું નહીં, માત્ર 70 વર્ષની ઉંમર હોય એ તમામને આયુષ્યમાન કાર્ડ આપી દેવાના છે. અને આપણે આડોશપાડોશમાં કોઈ ન મળ્યા હોય તો ગોતી નપાવી દે, અને ન મળતું હોય તો મારો સંપર્ક કરજો, એને આપણે ગમે તેને બધાને એની આયુષ્યમાન કાર્ડ. એટલે મોદી સાહેબે વડીલો તમામના હવે એની જવાબદારી સરકારની છે, એના પરિવારની નથી. મોદી સાહેબ ચૂંટણી પહેલાના એવું બોલતા, મારા પરિવારજનો દેશવાસીઓને એવું સંબોધન કરે છે હમણાં હમણાં મોદી સાહેબ, પણ આ 70 વર્ષથી ઉપરનાની જવાબદારી જ્યારે સરકારે સ્વીકારી ત્યારે સાચ અર્થમાં મને એવું કહેવાનું મન થાય કે મોદી સાહેબે દેશવાસીઓને પોતાના પરિવારજનો તરીકે સ્વીકારી લીધા છે. જ્યારે ભારત સરકાર અને રાજ્ય સરકાર આવી આરોગ્યની સુવિધાઓ લોકોને આપવા માટે પ્રયાસ કરતી હોય ત્યારે રાજકોટની અંદર નવું એક આરોગ્યનું સોપાન આ ડૉક્ટર મિત્રો ચિરાગભાઈ, આનંદભાઈ, જયભાઈ કરી રહ્યા છે, એને હું શુભકામનાઓ પાઠવું છું. રાજકોટ અત્યારે આપણા સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ છે અને આખા સૌરાષ્ટ્રના દર્દીઓ અહીંયા આવે છે. આ માત્ર રાજકોટ પૂરતું હવે આપણે સીમિત નથી, ને એમાં પણ આપણને એઇમ્સ મળ્યું છે જે આખા ગુજરાતમાં માત્ર રાજકોટમાં જ છે. એને કારણે આરોગ્ય ક્ષેત્રમાં રાજકોટનું એક આગવું સ્થાન બની ગયું છે.
બની રહ્યું છે એમાં એક મોરપીચ આ અમૃતભાઈનો પરિવાર ઉમેરે છે, એની હું શુભકામનાઓ પાઠવું છું ને એમના માધ્યમથી સાધારણ માણસોને આરોગ્યની સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ પૂજ્ય સંતોના ચરણોમાં મારા પ્રણામ. મારું નામ ડૉક્ટર જય બારસિયા, હું MD રેડિયો ડાયગ્નોસિસની ડિગ્રી ધરાવું છું. મેડિકલ ફિલ્ડમાં હું 5 વર્ષથી કાર્યરત છું. અમે અત્યારે અમારું નવું સોપાન શુભ ઇમેજિંગ સેન્ટરનું ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ અને કાલથી એમાં શુભ ઇમેજિંગ સેન્ટરમાં અમારે ફેસિલિટીસમાં છે અલ્ટ્રાસોનોગ્રાફી, 3D 4D સોનોગ્રાફી, સિટી સ્કેન તેમજ MRI સાથેની અત્યાધુનિક સેવાઓ સાથે અમે ડાયગ્નોસ્ટિક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જેનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય માધવપુરી દાસજી સ્વામી, બાલકૃષ્ણ દાસજી સ્વામી તેમજ માનનીય સાંસદ સભ્ય શ્રી પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે. અને અમે સતત દર્દીને એમના નિદાનમાં સચોટ ડાયગ્નોસિસ મળી રહે એના એવા પ્રયત્નો કરતા રહેશું. મારી સાથે અમારી ટીમ મેમ્બર સાથે બી જોડાયેલા છે અમારા પાર્ટનર્સ ડૉક્ટર આનંદભાઈ વાછાણી અને ડૉક્ટર ચિરાગભાઈ પરસાણા. આ હોસ્પિટલમાં અમે તદ્દન રાહત ભાવે સેવાઓ આપી રહ્યા છીએ તેમજ એકદમ સચોટ નિદાન મળી રહે તેમ સાથે તે માટે અમારી પાસે MD રેડિયો ડાયગ્નોસિસની અનુભવી ટીમ અને નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ સાથે અમે સેવાઓ આપી રહ્યા છીએ. અત્યારે દિવસે ને દિવસે જ્યારે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આપણે સચોટ નિદાન કરવા માટે દર્દીને સચોટ ટ્રીટમેન્ટ મળી રહે એના માટે અમે ડાયગ્નોસ્ટિક સેન્ટર ચાલુ કર્યું છે, જેમાં અમે દર્દીને એકદમ રાહત ભાવે સેવા મળી રહે અને એના માટે સતત પ્રયત્નો કરતા રહીશું. અમારી 3 બ્રાન્ચ છે, જેમાં સૌ પ્રથમ અમે 2018માં સ્વામિનારાયણ ગુરુકુળ હોસ્પિટલમાં ચાલુ કરેલી છે, જેમાં બી અલ્ટ્રાસોનોગ્રાફી અને સિટી સ્કેનની સુવિધા છે. ત્યારબાદ અમે 2021માં જય ઇમેજિંગ સેન્ટરના નામે વેસ્ટ ગેટ કોમ્પ્લેક્સમાં રહ્યા ચોકડી પાસે બી અમારું એક સેન્ટર કાર્યરત છે, જે 3 વર્ષથી કાર્યરત છે મેડિકલ સેવામાં, જેમની અદ્ભુત સફળતા બાદ અમે અમારું 3rd સોપાન શુભ ઇમેજિંગ સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ, જે અત્યારે બાલાજી હોલ પાસે મહાપૂજાધામ ચોકમાં RK પ્રાઇમ પ્લસ બિલ્ડિંગમાં શુભ ઇમેજિંગ સેન્ટરના નામથી ચાલુ છે. મારું નામ ડૉક્ટર આનંદ વાછાણી, છેલ્લા 5 વર્ષથી હું કાર્યરત છું. એઝ MD રેડિયો ડાયગ્નોસિસ તરીકે મારી ડિગ્રી છે. હું એઝ અ રેડિયોલોજીસ્ટ રાજકોટમાં છેલ્લા 2019થી કાર્યરત છું. અત્યારે અમે નવું સેન્ટર અમારું ચાલુ કરી રહ્યા છીએ, શુભ ઇમેજિંગ સેન્ટર, જેમાં સિટી સ્કેન, MRI, સોનોગ્રાફી, એક્સરે એ ટાઈપની બધી અમારી ડાયગ્નોસિસ ફેસિલિટીઝ રાખેલ છે. અમારા રેટ બધાના અન્ય હોસ્પિટલ કરતાં અમારા બધા રેટ રાહત દરે રાખવામાં આવેલ છે. MRIની સુવિધા છે, સોનોગ્રાફીની સુવિધા, એ બધા રેટ અમે અન્ય હોસ્પિટલ કરતાં રાહત દરે રાખેલ છે. મારું નામ છે ડૉક્ટર ચિરાગ પરસાણા, એઝ MD રેડિયો ડાયગ્નોસિસ. અમે નવું સોપાન શુભ ઇમેજિંગ સેન્ટર શરૂ કરી રહ્યા છીએ, જેમાં અદ્યતન આધુનિક મશીનરી આવેલી છે, જેમાં 1.5 ટેસ્લા અદ્યતન જન્મની ટેકનોલોજી ધરાવતું MRI મશીન આવેલ છે અને અન્ય સોનોગ્રાફી મશીન, સિટી સ્કેન અને એક્સરે પણ આવેલ છે, જેમાં અમે રાહત દરે સેવા આપી રહ્યા છીએ, જેથી વધારે ને વધારે દર્દીઓને લાભ મળી શકે. આમાં ઝડપથી દર્દીને નિદાન આપણે કરી શકીએ છીએ અને વધારે ને વધારે સચોટ આમાં નિદાન થઈ શકે છે.